નમસ્કાર, નોના ઠાકોર સાથે હું છું સમીર. કેન્દ્ર સરકારની નોકરીઓમાં ઓબીસીની ભાગીદારી વધી ગઈ છે. સરકારના વિવિધ મંત્રાલયોના આંકડા અનુસાર જાન્યુઆરી 2012માં ઓબીસીની કેન્દ્ર સરકારની નોકરીઓમાં 16.55% ભાગીદારી હતી, જે વધીને જાન્યુઆરી 2016માં 21.57% થઈ ગઈ, પરંતુ હવે તેમના માટે નિર્ધારિત 27% પહોંચાડવું તે મોટો પડકાર છે. તો પછાત વર્ગની દેશમાં આબાદી 52% છે, પરંતુ કેન્દ્ર સરકારની નોકરીઓમાં આબાદીની અડધી સંખ્યા પણ નથી. તો 2018ના આંકડા આવશે તો તેમાં પરિસ્થિતિ સુધરી હશે તેવું જાણકારો કહી રહ્યા છે. અને આ આંકડા સંઘ લોક સેવા આયોગ અને ચૂંટણી પંચ સહિત 78 મંત્રાલયો, વિભાગો અને તેમના સંબંધિત કાર્યાલયોમાં કામ કરવાના ઓબીસી કર્મચારીઓના છે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2014માં રિઝર્વ સીટની બેકલોગ દ્વારા ઓળખાણ કરવા માટે, તેનું કારણ જાણવા માટે અને વિશેષ ભરતી અભિયાન દ્વારા ખાલી જગ્યાઓને ભરવા માટે મંત્રાલયો વિભાગોમાં એક આંતરિક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. તે બાદમાં તેજી આવી. તો કેન્દ્ર સરકારની નોકરીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે તેમની વિદેશ યાત્રા માટે શ્રીલંકામાં અને માલદીવ જવાના છે. શ્રીલંકામાં થોડા સમય પહેલાં જ આતંકવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. પીએમ મોદી આ બોમ્બ ધમાકા બાદ શ્રીલંકામાં જનારા દુનિયાના પહેલા નેતા હશે. પીએમ મોદીએ તેમના શ્રીલંકા પ્રવાસ પહેલાં આ અંગે ટ્વીટ કરીને સંદેશ આપ્યો છે કે ભારત હંમેશા શ્રીલંકાની સાથે ઊભું છે. ભારતના વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે તેમના પહેલા પ્રવાસમાં ભૂટાનની મુલાકાત લીધી. વિદેશમંત્રી આજથી 2 દિવસ માટે ભૂટાનના પ્રવાસે છે. તેઓ આજે ભૂટાનના પ્રધાનમંત્રી ડૉક્ટર લોટે ત્શેરિંગ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ વિદેશમંત્રીએ અંગે ટ્વીટ કરીને માહિતી આપી કે ભૂટાનમાં પાછું આવવું સુખદ છે. ધર્મજોશી ભરેલા સ્વાગતથી તેઓ અભિભૂત છે. વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો સુધારવા પર વધુ ભાર મૂકશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 9મી વખત અયોધ્યા પહોંચ્યા. સીએમએ અહીં અયોધ્યા રિસર્ચ સેન્ટરમાં ભગવાન રામની કોદંડ એટલે કે ધનુષધારી સ્વરૂપની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમાને ખાસ રાષ્ટ્રપતિએ સન્માન પણ પ્રાપ્ત થયેલું છે. આ પ્રતિમાને કર્ણાટકના સ્ટેટ આર્ટ્સ અને ડ્રાફ્ટ ઇમ્પોરિયમમાંથી 35 લાખમાં ખરીદવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે આ સંસ્થામાં ભગવાન રામને લગતા અનેક શિલ્પને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. અને આ સાથે જ સીએમ યોગી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસના 81મા જન્મદિવસ સમારોહમાં પહોંચ્યા. તો અયોધ્યાના વિકાસ કાર્યોનું નિરીક્ષણ પણ તેમણે કર્યું. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી યોગી આદિત્યનાથની આ પહેલી અયોધ્યા મુલાકાત છે. આ પહેલાં યોગીએ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ લગાવ્યા પછી હનુમાનગઢીના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેઓ એક દલિત વસ્તીમાં પણ ગયા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીના ઘરે ભોજન પણ કર્યું હતું. તો માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની આરોપી અને ભોપાલથી ભાજપના સાંસદ એવા પ્રજ્ઞાસિંહ ઠાકુર બપોરે મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટમાં હાજર થયા. સાધ્વી પ્રજ્ઞાએ ગુરુવારે જ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ બીમારીના કારણે તેઓ મુંબઈ પહોંચી શક્યા ન હતા. સાધ્વી પ્રજ્ઞાને વિશેષ એનઆઈએ કોર્ટના જજે કેટલાક સાક્ષીઓની તપાસ કરી હતી. તે અંગે તમે સવાલ કર્યા, જોકે સાધ્વી પ્રજ્ઞાએ પોતાને કંઈ ખબર ન હોવાનો ઇન્કાર કર્યો. આ ઉપરાંત 29 સપ્ટેમ્બર 2008ના રોજ બ્લાસ્ટમાં થયેલા મોત અંગે પણ તેમણે સવાલ કર્યો હતો, પણ સાધ્વી પ્રજ્ઞાએ એક સરખો જવાબ આપતા કહ્યું હતું કે તેમને આ અંગે કોઈ જ ખબર નથી. અગાઉ 3 જૂને મુંબઈની એનઆઈએ કોર્ટે સાધ્વી પ્રજ્ઞાને દર સપ્તાહે કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા હતા. સાધ્વીએ બીમારી અને સંસદમાં ફોર્માલિટી પૂરી કરવાની વાત કરીને હાજરીમાંથી છૂટ આપવા અંગેની અપીલ કરી હતી, પરંતુ વિશેષ કોર્ટે
તેનાથી ઇનકાર કર્યો હતો. उन्होंने ये कहा है कि जितने विटनेसेस एग्जामिन हुए हैं उसकी अपडेटेड जानकारी का अभाव है, पर विटनेसेस एग्जामिन हो रहे हैं, डे टू डे एग्जामिनेशन चल रहा है और जितने विटनेसेस एग्जामिन है उसका संज्ञान उनके पास है. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં મળેલી મોટી જીત બાદ પહેલી વખત કેરળ પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક ચાની દુકાનની પણ મુલાકાત લીધી. મહત્વની બાબત એ છે કે રાહુલ ગાંધી આજથી 3 દિવસ માટે કેરળની મુલાકાતે છે. તો વાયનાડમાંથી જીત મેળવ્યા બાદ તેઓ પહેલી વખત કેરળ પહોંચ્યા હતા. તેઓ તેના જે મતદારો હતા તેમનો આભાર વ્યક્ત કરવા માગતા હતા. તો ચૂંટણી બાદ પહેલી વખત તેઓ જોવા મળ્યા કેરળમાં. વાત કરીશું હવે મહેન્દ્રસિંહ ધોનીની. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ગ્લવ્સ પર બલિદાન બેઝનો ઉપયોગ કરતા વિરોધ ઉઠ્યો, પરંતુ હવે બીસીસીઆઈથી લઈને કરોડો ક્રિકેટ ચાહકો ધોનીના સમર્થનમાં આવ્યા. આઈસીસીએ ગ્લવ્સ પરથી નિશાન હટાવવાનું કહેતા હવે ભારતનું ક્રિકેટ બોર્ડ ધોનીની તરફેણમાં આવ્યું છે. સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી, પણ ભારતની જીત સાથે જ મહેન્દ્રસિંહ ધોનીએ હાથમાં પહેરેલા ગ્લવ્સનું એક નિશાન પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે. મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પરનું આ ભારતીય સેનાના બલિદાન બેજનું જાણવા મળ્યું ત્યારથી આખા ભારતમાં તેની ચર્ચા થવા લાગી. જોકે મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પર આ ચિહ્નને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે હટાવવાનો આદેશ આપતા આ અંગે વિવાદ વકર્યો, તો ક્રિકેટ રસિકોથી લઈને મોટા અધિકારીઓએ પણ ધોનીના સમર્થનમાં ઉતર્યા. જો ગ્લવ્સ પહેન કે ઉન્હોને જો ખેલે હૈ, આઈસીસી બોર્ડ કો આપત્તિ ઇસમેં નહીં હોની ચાહિયે. ક્યા ધોનીને કુછ ગલત કિયા? નહીં નહીં, ઉન્હોને કોઈ ગલત નહીં કિયા હૈ. વો હમારે દેશ કે જો વીર જવાનો હૈ ઉનકો ઉનકો સપોર્ટ કરને કે લિયે વો લોગ પહેને હૈ. મેરા કહેના યે હૈ કે ધોનીને જો ભી કિયા અચ્છા કિયા, ઓર વો મતલબ દેશ કે અચ્છે ક્રિકેટર માને જાતે હૈ. મેરે કો તો નહીં લગતા હૈ આઈસીસી કો કોઈ આપત્તિ હૈ તો ઇસસે મેરે કો નહીં, લેકિન વો એક સૈનિક કો સમ્માન દેને કે લિયે કિયે હૈ. જો કે આ બધાની વચ્ચે પાકિસ્તાનના એક નેતાએ ટ્વીટ કરીને ધોનીનો વિરોધ કરતા વિવાદ વધુ વકર્યો હતો. પાકિસ્તાન સરકારમાં વિજ્ઞાન મંત્રી ચૌધરી ફવાદ હુસેને ટ્વીટ કરીને લખ્યું છે કે ધોની ઇંગ્લેન્ડમાં ક્રિકેટ રમવા ગયા છે, ન કે મહાભારત માટે. ભારતીય મીડિયામાં આ શું વિવાદ ચાલી રહ્યો છે? મીડિયાનો એક વર્ગ યુદ્ધથી એટલો પ્રભાવિત છે કે તેમને સીરિયા, અફઘાનિસ્તાન કે રવાંડા મોકલી દેવા જોઈએ. જો કે પાકિસ્તાનની આવી પ્રતિક્રિયાનો સૌએ એક સૂરમાં વિરોધ કર્યો. તો મેં યે કહેના ચાહતા હું કે ધોનીને આર્મી કો ઇજ્જત ઓર માન દિયા હૈ, ઉન લોગો કો ઇજ્જત ઓર માન દિયા હૈ જો લોગ બોર્ડર પે ખડે હૈ, વો હમારે દેશ કે લિયે ફાઇટ કરતે હૈ ઓર ઉનકો ઇજ્જત માન દિયા હૈ. લેફ્ટનન્ટ કર્નલ MS ધોની યે પેરાશૂટ રેજિમેન્ટ કે ઓફિસર હૈ, ઓર પેરાશૂટ રેજિમેન્ટ કે ઓફિસર હોને કે નાતે ઉનકો પૂરા હક હૈ કે વો યે બલિદાન કા બેજ જો પેરાશૂટ રેજિમેન્ટ કે કા જો બેજ હોતા હૈ વો યે પહેન સકતે હૈ. યે હમારી ભારતીય સેના કી ગરિમા કી બાત હૈ. ઓર અગર આઈસીસી કે નોર્મ્સ મે નહીં હૈ તો ફિર બીસીસીઆઈ ક્યા કર રહા હૈ? બીસીસીઆઈ ને આઈસીસી કે સામને ઝુક જાના ચાહિયે. બીસીસીઆઈ ને છાતી ઠોક કર આઈસીસી કો બતાના ચાહિયે કે લેફ્ટનન્ટ કર્નલ MS ધોની જરૂર પહેનેંગે વો વાલા ગ્લવ જિસકે ઉપર યે બલિદાન કા જો ઇન્સિગ્નિયા હૈ વો હૈ. ન માત્ર આટલું, બીસીસીઆઈ એ આઈસીસી ને ચિઠ્ઠી લખીને ધોની ને બલિદાન બેજ લગાવવાની મંજૂરી પણ માંગી. તો ધોની ને કોઈ કિસી કિસમ કા કોઈ જો હૈ ઇસમેં અગર ઉસ તરહ સે દેખો તો લંઘન નહીં હૈ, ક્યોંકિ જો કમર્શિયલ વ્યાપારિક જો હૈ પ્રચાર હૈ વો નહીં હૈ, કોઈ ધાર્મિક પ્રચાર નહીં હૈ, કોઈ રાજનીતિક પ્રચાર નહીં હૈ. વો તો ઇનકા એક દેશ કે લિયે, સેના કે લિયે એક વો હૈ, ઉસકે લિયે ઉન્હોને લગાયા. મુજે નહીં લગતા ઇસ પે આઈસીસી કોઈ આપત્તિ કરની ચાહિયે. ઓર CEO નિશ્ચિત રૂપ સે મુજે ઉમ્મીદ હૈ કે ઇસ મામલે કો ઉઠાયેગા. ઓર CEO ને જૈસા કે પતા ચલા હૈ કે આઈસીસી સે અનુરોધ ભી કિયા હૈ કે ઇસકો જો હૈ ચલતે રહેને દેના ચાહિયે. વી આર ગોઈંગ ટુ ટેલ ધ આઈસીસી ધેટ ઇટ નીડ નોટ બી રિમૂવડ. બીસીસીઆઈની સાથે જ રમતગમત મંત્રાલય પણ ધોનીના સમર્થનમાં ઉભું જોવા મળ્યું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ અંગે કહ્યું કે રમતગમતના નિયમોમાં સરકાર દખલ નથી દેતી, પણ જ્યારે વાત દેશની ભાવના સાથે જોડાયેલી હોય રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખવા જોઈએ. બીસીસીઆઈ એક ઓટોનોમસ સંગઠન હૈ ઓર સરકાર ઉસ ઓટોનોમસ સંગઠન કે કામકાજ મે દખલ નહીં દેતે હૈ, ઇસલિયે બીસીસીઆઈ અપને તરીકે સે અચ્છી તરહ સે
इस केस को टेकअप करे। हमारा सिर्फ यही कंसर्न है कि कोई भी चीज़ देश से जुड़ा हुआ है, देश की साख से जुड़ी हुई है और देश के करोड़ों लोगों के भावना से जुड़े हुए हैं, तो उसको उसी प्रकार से अच्छी तरह से टेकअप करे मैटर को। બીજી બાજુ ઇન્ડિયન આર્મીએ ધોનીના ગ્લોવ્સ પર જે નિશાન છે તે અંગે ખુલાસો કરતા કહ્યું કે તે બલિદાન બેજ નહીં પણ પેરા સ્પેશિયલ ફોર્સિસનું પ્રતિક ચિહ્ન છે। મહત્વનું છે કે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટમાં તેમની ઉપલબ્ધિઓના કારણે 2011માં પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો। કપિલ દેવ બાદ ધોની આ સન્માન મેળવનારા બીજા ભારતીય ક્રિકેટર છે। ધોનીને આ સન્માન આપવામાં આવ્યું છે કારણ કે તે યુવા આઇકન છે, તેઓ યુવાનોને સશસ્ત્ર બળોમાં સામેલ થવા માટે પ્રેરિત કરી શકે છે। ધોની પ્રશિક્ષિત પેરા ટ્રૂપર છે અને પેરા બેઝિક કોર્સ પણ તેમણે કરેલો છે અને તેઓ પેરા ટ્રૂપર વિંગ્સ પહેરે છે। ધોની 1250 ફૂટની ઊંચાઈથી કૂદ્યા હતા અને 1 મિનિટ કરતા ઓછા સમયમાં માલપુરા ડ્રોપિંગ ઝોન પાસે સફળતાપૂર્વક ઉતર્યા હતા। આ સાથે ધોનીને 2018માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી। અને હવે વાત કરીશું ચોમાસાની। હવામાન વિભાગે ફરી 24 કલાકમાં કેરળમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે। અગાઉ 6 જૂને વરસાદ દસ્તક દેશે તેવી આગાહી કરી હતી, તો સામાન્ય વર્ષો કરતાં આ વખતે ચોમાસું અઠવાડિયું મોડું છે। કેરળમાં ચોમાસું દસ્તક દે તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે। વરસાદ ક્યારે પડશે? ગરમીથી શેકાતા દરેક વ્યક્તિને આ સવાલ ઉઠી રહ્યો છે। હવામાન વિભાગે અગાઉ 6 જૂને કેરળમાં ચોમાસું દસ્તક દે તેવી આગાહી કરી હતી, પરંતુ 2 દિવસ થવા છતાં વરસાદ થયો નથી। હવે હવામાન વિભાગે ફરી 24-48 કલાકની આગાહી કરી છે। પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ચોમાસું થોડું મોડું છે। કેરળમાં વરસાદ પડ્યાના 12-15 દિવસમાં ગુજરાતમાં વરસાદ થાય છે। હવામાન વિભાગના મતે નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, અસમ, મેઘાલય અને કેરળમાં 72 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે। ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ચાલતી લૂથી પણ રાહત મળી શકે છે। સાથોસાથ ઝારખંડ અને બિહારમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે 1 જુલાઈએ દિલ્હીમાં વરસાદ પહોંચશે। વર્ષ 2014માં 5 જૂને વરસાદે દસ્તક લીધી હતી, તો 2015માં 6 જૂને અને 2016માં 8 જૂને, જ્યારે 2018માં 29 મેએ દસ્તક આપી હતી, જ્યારે પાછલા વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થયો હતો। હવામાન વિભાગના મતે આ વર્ષે મોડો વરસાદ થયો છે, પરંતુ ઓછો નહીં થાય। જો કે અલનીનોનો પ્રભાવ મોન્સૂન પર નહીં પડે, તો પ્રી મોન્સૂન વરસાદ પણ પાછલા 65 વર્ષમાં સૌથી ઓછો પડ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી। આ તરફ ઉત્તર પ્રદેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું। ભારે પવન અને વરસાદની સાથે રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યા હતા, જેને કારણે 15 લોકોના મોત થયા। ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના મૈનપુરી, કાસગંજ, ઇટા, આગ્રા અને પીલીભીતમાં મોત થયા છે, જેમાં સૌથી વધુ 6 લોકોના મોત મૈનપુરીમાં થયા, જ્યારે રાજ્યના પૂર્વ અને મધ્ય પૂર્વ વિસ્તારમાં વાતાવરણ ઠંડક ભર્યું રહ્યું। તો બીજી બાજુ ઝાંસીમાં ગુરુવારે તાપમાનનો પારો 47 ડિગ્રી પર પહોંચી ગયો હતો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ઉત્તર પ્રદેશના તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાયો। રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં તાપમાનમાં છેલ્લા 4-5 દિવસથી 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। 8 જૂન સુધીમાં ઉત્તર પ્રદેશમાં ફરીથી ગરમી શરૂ થઈ શકે છે અને વાતાવરણ સૂકું અને ગરમ રહેવાની બાકી છે। વાવાઝોડાને કારણે અનેક લોકોના જીવન પર માઠી અસર પડી છે, ત્યારે આ અંગે યુપી સરકારે તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે। દેખીએ કલ જો આંધી ઓર તૂફાન જો આયા થા શામ કો 5-6 બજે કે બીચ મેં, ઉસમેં કુરાવલી મેં જો હૈ 5 લોગોં કી મૃત્યુ હુઈ હૈ, વો વિભિન્ન કારણો સે, એક તો દીવાર ગિરને સે હુઆ, છજ્જા ગિર ગયા, ઓર 2 જો હૈ મૃત્યુ જો હૈ આપકે
गुड़गांव में हुई है। जो मृतक है उनको 4 लाख रुपए प्रति परिवार उसको व्यक्ति जो है देने का प्रावधान है और उसको हमको जो है रिपोर्ट तहसीलों से आ गई है, उसको जल्दी से हम लोग उसको पास करा करके खाते भेज दिया। અને સમાચાર આવી રહ્યા છે મધ્યપ્રદેશથી। મધ્યપ્રદેશના બુનાથી બદ્રીનાથ જતી બસમાં આગ લાગી છે। બસમાં આગ લાગી છે બુનાથી બદ્રીનાથ જતી હતી બસ। બસમાં રાખેલા 15 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા છે। તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મધ્યપ્રદેશથી કે જ્યાં પ્રવાસીઓના હોવાથી મોટી જાનહાની થવાની સંભાવના છે। મધ્યપ્રદેશના બુનાથી બદ્રીનાથ જતી બસમાં આગ। બસમાં રાખેલા 15 સિલિન્ડરમાં બ્લાસ્ટ। બસમાં પ્રવાસીઓ નહોતા, પ્રવાસીઓ ન હોવાથી મોટી જાનહાની ટળી છે। પરંતુ જે ઘટના બની છે તે ખરેખર ચોંકાવનારી કે જેમાં કુલ 15 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, તેમાં બ્લાસ્ટ થયો છે। તેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જો આ બસમાં પ્રવાસી હોત તો તેમની હાલત શું થઈ હોત। તો ભૂનાથી બદ્રીનાથ જતી બસમાં આગ લાગી છે કે જેમાં 15 જે સિલિન્ડર હતા તેમાં બ્લાસ્ટ થયા છે। ભૂનાથી બદ્રીનાથ જતી બસમાં આગ લાગી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર News18 ગુજરાતી પર। એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જે વખતે બસમાં આગ લાગી, સિલિન્ડર બ્લાસ્ટ થયા એક બાદ એક, ત્યારબાદ જે ઘટના સર્જાઈ હતી રાતના અંધારામાં, સિલિન્ડર બ્લાસ્ટ થયા અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા તે કંઈક આ પ્રમાણે છે। 15 સિલિન્ડર બ્લાસ્ટ થયા। જો કે સૌથી મોટી રાહતની વાત એ છે કે બસમાં પ્રવાસીઓ નહોતા એટલે મોટી જાનહાની ટળી છે, તે સૌથી મોટી રાહતના સમાચાર છે। પરંતુ જ્યારે એક બાદ એક બસમાં રહેલા 15 સિલિન્ડર બ્લાસ્ટ થયા ત્યારે આસપાસમાં શું કોઈ વાહન ત્યાંથી પસાર થતું હતું, શું તે વખતે કોઈ વાહનને ઈજા તો નથી પહોંચીને, તે તપાસ તો વિષય છે। પરંતુ જે બસમાં 15 સિલિન્ડર બ્લાસ્ટ થયા છે તે બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે અને ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે। અને હવે વાત કરીશું CNN News18 કે જે દેશની નંબર 1 ન્યૂઝ ચેનલ બની છે, ટાઈમ્સ નાઉ અને ઇન્ડિયા ટુડેને પાછળ પાડીને નંબર 1 બની છે, 39.2% માર્કેટ શેર સાથે CNN News18 દેશની નંબર 1 ન્યૂઝ ચેનલ બની છે, જ્યારે રિપબ્લિક ટીવી 27.5%, ટાઈમ્સ નાઉ 18.6%, ઇન્ડિયા ટુડે 7% રહ્યું। તો CNN News18 પર વિશ્વાસ રાખવા બદલ તમામ દર્શકોનો આભાર। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ આપ સોશિયલ મીડિયા થકી પણ News18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો। અમારું વેબ પોર્ટલ છે gujarati.news18.com।